ગુજરાતનું મિની બજેટ અમદાવાદ સુરત રાજકોટની જનતા પર દોઢો ટેક્સ છીકાયો. અમદાવાદી અને રાજકીય ટીએસન માટે પર્યાવરણ માટે યુઝર ચાર્જ. આજે ગુજરાતના 3 મહાનગરોનું કોર્પોરેશનનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતનું મિની બજેટ કહી શકાય તેમ રાજ્યના અમદાવાદ, રાજકોટ અને સુરતનું મનપાનું બજેટ આજે ત્રણેય શહેરના મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો સમક્ષ રજૂ કરાયું હતું, જેમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર એમ થેનારેસને ₹84,00 કરોડ, સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલે ₹7,707 કરોડ અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ₹2,586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદની 72 લાખ, સુરતમાં 66.37 લાખ અને રાજકોટમાં 17.73 લાખ વસ્તી છે. ત્રણેય શહેરની 1.5 કરોડની વસ્તીને આવરી લેતું બજેટ રાજ્યના મિની બજેટના રૂપમાં રજૂ થયું છે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બમણો કરાયો છે, તો સૌ પ્રથમવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવા નક્કી કરાયું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવાયો છે. કુલ મળીને અમદાવાદીઓ પર 475 કરોડનો બોજ પડશે, તો સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીકાયો છે. રહેણાંક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર ₹4 વધારો, બિન રહેણાંક મિલકતનો સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર ₹10 વધારો કરાયો છે. વાત કરી રાજકોટની, તો રાજકોટની મિલકત વેરા અને પાણી વેરામાં 3 વધારો ઝીકાયો છે. રહેણાંક મકાનોમાં પાણી વેરો ₹840થી વધારીને ₹2400 કરાયો છે, તો કોમર્શિયલનો 1680થી વધારીને ₹4800 કરાયો છે. આ મોંઘાવળીનો માર ઝીલતા ત્રણેય શહેરના લોકો પર ટેક્સનું ભારણ વધારાયું છે. 10 વર્ષમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો અને GST અમલના કારણે ટેન્ડર કોસ્ટમાં વધારો થયો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગરવાલ દ્વારા અત્યાર સુધીનું હાઇએસ્ટ 2023-24નું 7,707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેક્ટ ઉપર કરવામાં આવશે. જૂના અને નવા સમાવેશ થયેલા વિસ્તારો માટેની કામગીરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ સાથે સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીકવામાં આવ્યો છે. રહેણાંક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર ₹4નો વધારો અને બિન રહેણાંક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર ₹10નો વધારો કરાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કેપિટલ પ્રોજેક્ટની પાછળ 3,519 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે. કેપિટલ ખર્ચ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા પાછળ રહેતા લોકોને સુવિધાઓ ઝડપથી પૂરી પાડવા માટેનો છે. ઇન્ટેવલ અને ફ્રેન્ચ વેલની ઝડપી કરવામાં આવશે. સુરત શહેરમાં નવા 3 બ્રિજ બનાવવા માટે કરવામાં આવ્યું છે. 2023-24ના બજેટના 3 નવા બ્રિજ બનવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. 1 બ્રિજ 60 કરોડના ખર્ચે, તો બીજો 2 બ્રિજ નવા સમાવિષ્ટ વિસ્તાર અને શહેરને જોડનારા બનશે, જેમની પાછળ 40 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે. ભારતમાં સૌ પ્રથમ સુરતના હયાત બ્રિજને ગ્રીન બ્રિજ તરીકે વિકસાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ આજરોજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કુલ 2,586.82 કરોડનું બજેટ કરવામાં આવ્યું. આ સાથે મિલકત વેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 4,761 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું, જેમાં શહેરના વિવિધ વિકાસના કામો કરવા માટે એન્વાયરમેન્ટ સહિત વધારાના 79 કરોડનું કરદળનું સૂચન કરવામાં આવ્યું. રિપોર્ટિંગ બાય ઉદય મેર, ધનરાજ સિવારા સાથે સંજીવ રાજપૂત. ઈવી પોલિસી અંતર્ગત વર્ષ 2023-24માં 75%ની રાહત આ વર્ષે સૂચવામાં આવેલ છે. એમના સિવાય અમે જેમ કીધું છે કે જો આ કર દર વધારવા માટેનું જો સૂચન કરવામાં આવી રહ્યું છે, આમાં જો ગરીબ લોકો છે એમને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 17.50 લાખ પ્રોપર્ટીઝમાંથી માત્ર ને માત્ર 1.70 લાખ પ્રોપર્ટીને જ આ કરદર વધારો લાગુ પડશે, અને એવી રીતે નોન રેઝિડેન્શિયલમાં
5.50 લાખ પ્રોપર્ટીઝમાં માત્ર ને માત્ર 1.65 લાખ પ્રોપર્ટીને જ આ જો કર છે એ વધારાનું લાગુ પડશે. મેડમ, જે પ્રકારે તમે આ 307 કરોડ જેટલો જે વેરો વધાર્યો છે, ફાઇનલ બજેટ જ્યારે આવશે લગભગ ત્યારે અત્યારે આપણે માનીએ કે એ દૂર થઈ જાય છે, તો જે ઇન્કમ સોર્સ છે એના પર ખૂબ મોટો ફરક પડે છે. એ પોલિટિકલી હવે પછીનો જે ફાઇનલ બજેટ આવશે એની અંદર લગભગ આ જે યુઝર્સ ચાર્જ છે કે બીજા જે વેરા ચીકાયા છે એને પાછા લઈ લેવાશે, તો મેનેજ કેવી રીતે થાય છે પછી? સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે રેવન્યુ આવક વધારવા માટે ઘણા નવા સ્ત્રોતો પણ ઊભા કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૌથી પહેલું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ, જેના થકી એક મોટી રેવન્યુ આવક સુરત મહાનગરપાલિકાને મળે એમના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એમના સિવાય લેન્ડ ડિસ્પોઝલ પોલિસી અંતર્ગત શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉપર જો લેન્ડ્સ છે એમને આગળ વધારવા માટે, આગળ આપવા માટે 2 નવી પોલિસી સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે 2023-24માં. એમના થકી પણ વધારાના રેવન્યુ આવક રિસોર્સિસ ઉપર ફોકસ કરવામાં આવશે. સાથે સાથે ઓનલાઈન હોર્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, LED ડિસ્પ્લે બોર્ડ એવા નવા આયોજન થકી પણ સુરત મહાનગરપાલિકા વધારાની રેવન્યુ આવક જનરેટ કરશે. અને સાથે સાથ 23-24માં ટેક્સ કમ્પ્લાયન્સ અપ્રોચ થકી સુરત મહાનગરપાલિકા વધારે રેવન્યુ આવક જનરેટ કરવાનો પ્રયત્ન કરશે.